दुर्घटनाने सुनावणी दरमियान हाईकोर्ट टकोर थई गई छे। राजकोट अग्निकांड दुर्घटना कोईने सलाह आपवानी दुर्घटना नथी, हाईकोर्टे आ वात करी छे। गुजरात सरकारने हाईकोर्टे आ मोटी टकोर करी छे। एफएसएल सीसीटीवीना आधारे शुं तपास करी તેનો હાઈકોર્ટે ખુલાસો માંગ્યો છે। સીઆઈડી ક્રાઇમ એસઆઈટીની ટીમને વિગતવાર જવાબ આપવા હાઈકોર્ટે આદેશ કરી દીધો છે। રાજકોટ અગ્નિકાંડ દુર્ઘટનામાં કોઈને સલાહ આપવાની દુર્ઘટના નથી। ગૌરવ જોડાય છે, ગૌરવ હાઈકોર્ટ સખત થઈ ગઈ છે, સલાહ શાની આપો છો? જે કામ કરવાનું છે કામ કરો, એફએસએલ સીસીટીવીના આધારે શું તપાસ કરી તેનો હાઈકોર્ટે ખુલાસો માંગ્યો છે। ગૌરવ જનક વાત કરીએ તો હાઈકોર્ટે બધા નિર્દેશ આપવાની શરૂઆત કરી છે અને સ્પષ્ટ એવું નિર્દેશમાં ઉલ્લેખ કર્યો છે કે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો, જે જેની અંદર આગ લાગીને જે બાળકો સહિત લોકોના મોત થયા, એ કોઈ સલાહ આપવાની કે દાખલો આપવા જેવી ઘટના નથી। સરકાર આ વાત યાદ રાખે, એફએસએલ સીસીટીવી આધારે શું તપાસ કરી તેનો સરકાર ખુલાસો કરે, રાજકોટ તંત્ર ખુલાસો કરે। જે તપાસ એસએસસી રીતમાં આવી હતી, એસીઆઈડી ક્રાઇમના અધિકારીને હેઠળ સહિત આધાર ટીમને વિગતવાર જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવી છે। બીજી મહત્વની વાત કે વકીલ એસોસિએશનના પ્રમુખે કોર્ટમાં એવી પણ રજૂઆત કરી છે કે ફરિયાદમાં એવો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે જ્યાં આગ લાગી ત્યાં પેટ્રોલ અથવા તો કોઈ જ્વલનશીલ પદાર્થ ભરેલો હતો, તો તે વસ્તુને પણ નિર્દેશ આપતા પહેલા ધ્યાનમાં લેવું, એટલે કેન્સરમાં જે જ્વલનશીલ પદાર્થ રાખવામાં આવ્યો તેનો ફરિયાદનો કોઈ ઉલ્લેખ નથી, તો તેને ધ્યાને લેવાની પણ રજૂઆત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખે કરી છે। તો સરકારે પણ તેની સામે દલીલ કરી હતી કે એફએસએલમાં જે છે પાણીનું પાણી નીતિ પણ કહી શકાય કે હાઈકોર્ટ આ મુદ્દે કડક વલણ અપનાવી રહી છે। બિલકુલ બિલકુલ, આ ગંભીર વાત છે। હાઈકોર્ટે સવાલ કર્યા છે, દુર્ઘટના કોઈને સલાહ પણ દુર્ઘટના નથી, હાઈકોર્ટે આ સીધી વાત કરી છે અને સીઆઈડી ક્રાઇમ એસઆઈટીની ટીમને વિગતવાર જવાબ આપવાનો હાઈકોર્ટનો આદેશ પણ છે।